સુરતમાં અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ વીસ ફેબ્રુઆરીએ યોજાશે જેમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના એકસો એકવીસ યુગલો જુદા જુદા સ્થળેથી જોડાશે સો કરતાં વધુ દેશોમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે સાથે બચતનો મેસેજ આપવા માટે દરેક યુગલને દસ દસ હજારની એફડી આપશે સુરતમાં અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ વીસ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર પટેલ સમાજના એકસો એકવીસ યુગલો જુદા જુદા સ્થળેથી જોડાશે સૌ કરતાં વધુ દેશોમાં લાઈવ પ્રસારણ સાથે બચતનો મેસેજ આપવા માટે દરેક યુગલને દસ દસ હજારની એફડી અપાશે સેના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપક્રમે વીસમી ફેબ્રુઆરીએ ત્રેસઠમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે કોરોનાને કારણે સમારોહ વર્ચ્યુઅલી યોજવામાં આવશે એક સમ એક જ સમયે અલગ અલગ જગ્યા પર લગ્નવિધિ થશે પરંતુ તમામ લગ્ન મંડપો ડિજિટલી જોડાશે આ સાથે જ બચતનો મેસેજ આપવા માટે તમામ યુગલોને દસ દસ હજાર રૂપિયાની એફડી અપાશે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળે અને અરવિંદભાઈ ધડુકે જણાવ્યું હતું કે આગામી વીસમી ફેબ્રુઆરીએ સાંજે ચારથી આઠ વાગ્યા સુધી દરેક કન્યા પક્ષ પોતપોતાની અનુકળતા પ્રમાણે લગ્ન મંડપની વ્યવસ્થા કરશે બંને પક્ષના પચાસ પચાસ વ્યક્તિઓની હાજરીમાં લગ્ન વિધિ થશે જુદા જુદા એકસો એકવીસ સ્થળે મંડપ હશે ટીવી ચેનલ તથા ડિજિટલ માધ્યમથી સોથી વધારે દેશોમાં સમૂહ લગ્નોત્સવનું આજીવન પ્રસારણ કરવામાં આવશે હા કે બી મારેકડા મારું નામ છે હું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની અંદર ટ્રસ્ટી તરીકેની સેવા આપી રહ્યો છું આ વર્ષે જે સમૂલગ્ન થઈ રહ્યા છે પરંતુ કંઈક કઈ આયોજન શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ છેલ્લા પચીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરતું આવ્યું છે આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજને અને દેશને કંઈ ને કંઈક સંદેશો આપવાના ઉદ્દેશથી આ એક આયોજન થતું આવતું છે આ વર્ષે ત્રેસઠમાં સમૂહ તારીખ વીસ બે બે હજાર બાવીસના રોજ ડિજિટલ માધ્યમથી સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સમૂહ લગ્નની અંદર માણસોને એક જ જગ્યાએ એકત્રિત ન કરતા દરેક વરપક્ષ અથવા કન્યા પક્ષના ઘરે આ આયોજન થાય અને એના માધ્યમથી એક ડિજિટલ માધ્યમથી એને બધા જ એકસો એકવીસ યુગલોને એમની સાથે જોડ કરી અને એક જ જગ્યાએથી એકસોને દસ દેશની અંદર આમનું પ્રસારણ થાય એવા ઉદ્દેશથી આ સમૂહ આયોજન કરવા જઈ રહ્યા છીએ આ સમૂહ આયોજનની અંદર પટેલ સમાજનો ઉદ્દેશ દર વર્ષે કંઈકને કંઈક નવો થીમ હોય છે બેટી બચાવો હોય પછી જળ સંચય હોય પછી સ્વચ્છતા અભિયાન હોય ટ્રાફિકના નિયમો હોય કે પછી બીજા કોઈ પણ સમાજને ઉપયોગી કામ હોય તો એનો સંદેશો આપવાનો એક ઉદ્દેશ રહેતો હોય છે અલગ અલગ થીમથી આ સમૂહ આયોજન થતું હોય છે આ વર્ષે ત્રેસઠમાં સમૂહલગ્નનો થીમ રહી છે બચતની થીમ છે આવતો સમય બચતનો છે વર્તમાન પરિસ્થિતિને જોતા છેલ્લા બે વર્ષથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે બચત નહીં હોય તો ટકી નહીં શકાય એવા ઉદ્દેશથી આ સમૂલગ્નના માધ્યમથી સમાજના આગેવાનો સમાજના દાતાઓ એ આ સમાજને સમાજના સમાજમાં જોઈટ થનાર દંપતીને એક નવો ઉદ્દેશ બચતનો આપવાના હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ સમાજ દ્વારા દાતાઓના સહયોગથી દાતાઓના પ્રયાસથી દાતાઓના ઉમદા કાર્યથી દરેક કન્યાને એક કર્યાવરની અંદર પંદર પ્રકારની વસ્તુ આપવાનો એક નમ્ર પ્રયાસ રહ્યો છે દરેક કન્યાની ઘરે જઈ ગદર કન્યાના મંડપ ઉપર જઈને અમે દરેક દાતાઓ એમને કન્યાદાનની અંદર એક કપલ ઘડિયાળ આપવાનો નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે દાતાઓનો ઉમ ઉમદા સહયોગ મળી રહ્યો છે અને સરકારની ગાઈડલાઇનનું પાલન થાય એવા હેતુથી અમે આ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ